દુબઈની પ્રિન્સેસ મારાએ ઇન્સ્ટા પોસ્ટ પર પતિને તલાક આપ્યા. લોકો તેની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. શા માટે તેને છૂટાછેડા આપ્યા, તેનું કારણ શું છે તે જાણીએ. આ સાથે જ શેખા મહારાનો પૂર્વ પતિ એટલે કે શેખ માના છે કોણ તે જાણીએ. દુબઈની રાજકુમારી શેખા મહારાએ સોશિયલ મીડિયા પર તલાક આપ્યા. તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મક્તુમને 3 વાર તલાક લખી ઇન્સ્ટન્ટ તલાક આપ્યા છે. દંપતીને 2 મહિના અગાઉ જ પ્રથમ બાળકનો જન્મ થયો. રાજકુમારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તલાકની જાહેરાત કરી તેના પતિ પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. રાજકુમારીએ લખ્યું છે કે તમે અન્ય જોડીદારો સાથે વ્યસ્ત હોવાથી તમારાથી છૂટાછેડા લઉં છું. શેખા મહારાએ મે 2023માં અમીર ઉદ્યોગપતિ શેખા મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મક્તુમ સાથે લગ્ન કર્યા હતા અને છૂટાછેડાની જાહેરાત પછી કપલે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા છે અને તેમની પ્રોફાઇલમાંથી એકબીજાની તમામ તસવીરો પણ હટાવી દીધી છે. હવે તેના પતિ કોણ છે તે જાણીએ. શેખ માના શેખ મોહમ્મદ બિન રશીદ બિન માલા અલ મક્તુમના પુત્ર તેઓ છે. તેઓ UAEમાં GCI રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની, MM ગ્રુપ ઓફ કંપનીઝ, દુબઈ ટેક અને અલ બરદા ટ્રેડિંગ સહિત અનેક સફળ વ્યવસાયિક સાહસોમાં સામેલ છે. શેખ માનાની કુલ સંપત્તિ આશરે $1.5 બિલિયન હોવાનો અંદાજ છે અને તેના તલાક સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ.